नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान प्रकरण छाप नौ भूमि जेने आपणे अंग्रेजीमां सोइल कहीशुं भाग त्रण। आपणे अगाउना भागमां आपणे भूमिना प्रकारो विशेनी आपणे माहिती मेळवी। हवे आपणे जोईशुं आपणे पाठ्यपुस्तकनुं पाना नंबर 99 पर जेमां आपणे प्रवृत्ति 9.3 आपेली छे, जेमां माटे माटीवाड़ी घोराडू अने रेताळ भूमिना नमूना एकठा करो। आ नमूनामांथी एकाद प्रकारनी भूमि मुठ्ठी भरीने તેમાંથી પથ્થર કાંકરા કે ઘાસ વગેરે દૂર કરો। હવે તેમાં ટીપું ટીપું પાણી નાખીને તેને ગૂંદો, એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય, પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ। તમે પાણી એ જે તમે માટી લીધી એ માટીને તમારે શું દડો બનાવી શકાય એટલે તમારે થોડું થોડું પાણી ઉમેરવાનું, પણ ચીકણું થવું જોઈએ નહીં। અને ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો। સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વળો, નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો અને બીજો નમૂનાઓ વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો। શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? શું તમે જણાવી શકો છો કે કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવાના કામમાં આવી શકે છે? બરાબર, આપણને શું કીધું છે કે તમે એક કોઈ પણ માટીવાડી ગોરાડું અને રેતાળ જે ભૂમિ છે એમાંથી કોઈ પણ એકમાંથી તમારે શું લેવાનું છે, માટી લેવાની છે, અને એની અંદર તમારે શું કરવાનું છે, કાંકરા પથ્થરને ઘસને દૂર કરી અને તેની અંદર તમારે થોડું થોડું પાણી નાખી અને દડો બની શકે એ રીતે તમારે એને ગૂંદવાનું છે। એના પછી તમારે નળાકારની જેમ તમારે વળવાનું છે, નળાકારની એક રિંગ બનાવવાની છે। આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 100ની ઉપર આપણને તેના જુદા જુદા આકારો પણ આપેલા છે, તો આ પ્રમાણે તમારે શું કરવાનું છે, તેને આ જે માટી છે એ માટીને આ રીતે તમારે આકાર આપવાના છે। એટલે એવું પૂછ્યું છે કે તમે આપણે આ જે માટીનો ઉપયોગ કર્યો છે એ કયા પ્રકારની માટી છે, કુંડા રમકડા કે મૂર્તિ બનાવવામાં આ જે માટી છે એ કામમાં આવી શકે। બરાબર, તો આ રીતે આપણને શું પૂછ્યું છે, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, તો એની અંદર તમારે શું કરવાનું છે, આપણે એ જાણવા માટે આપણે આગળનો મુદ્દો છે એ આપણે જોઈએ। તો એની અંદર આપણને આટલું છે કે ભૂમિના ગુણધર્મો, આપણી પાઠ્યપુસ્તકનું પાના નંબર 100 ઉપર ભૂમિના ગુણધર્મો, એટલે કે તમે ભૂમિની ઉપયોગિતાની કેટલીક યાદી બનાવેલી છે। ચાલો ભૂમિની કેટલીક લાક્ષણિકતા શોધવા માટે પ્રવૃત્તિ કરીએ। ભૂમિમાં પાણીનો અનુસ્રવણ એટલે કે ઝરણ દર, ભૂમિમાં પાણીનો અનુસ્રવણ એટલે કે ઝરણ દર, બુજો અને પહેલીએ ઘરના ભોય તળીએ એક કાચા રોડ પર 50 સેન્ટીમીટર × 50 સેન્ટીમીટરના બે જુદા ચોરસ બનાવે, શું બનાવ્યા, 50 સેન્ટીમીટર × 50 સેન્ટીમીટરના શું બનાવ્યા, બે જુદા ચોરસ બનાવ્યા। તેમણે એક સરખા કદની બે બોટલો ભરી, તેમણે બંને જગ્યાઓ ચોરસ પર એક સરખા સમયે બોટલો ઠાલવી, તેમણે જોયું કે ઘરના તળિયા પર પાણી વહી ગયું પણ શોષણ ન પામ્યું, બીજી તરફ કાચા રસ્તા પર પાણી શોષણ પામ્યું। તો અહીંયા બુજો શું કહે છે, તેથી બુજોને આશ્ચર્ય થાય છે કે પાણીના શોષણ માટે દરેક ચોરસમાં તફાવત કેમ જોવા મળે છે। શું કહે છે, બુજોને આશ્ચર્ય થયું કે પાણીના શોષણ માટે દરેક ચોરસમાં તફાવત કેમ જોવા મળે છે। તો એની માટે આપણે શું કરવું પડે, આપણે પ્રવૃત્તિ 9.4 જોવી પડે। ચાલો તો આપણે જોઈએ કે આ પ્રવૃત્તિ માટે ત્રણ ટીમ બનાવો, ટીમ એ, ટીમ બી અને ટીમ સી। તમે ભૂમિમાંથી પાણી કેટલી ઝડપથી નીચે જાય છે તે જાણી શકશો, તમારે એક પોલી નળાકાર પાઇપની જરૂર પડશે, એટલી ખાતરી કરજો કે દરેક ટીમ પાસે સરખા વ્યાસવાળી નળી હોય। આવી પાઇપ મેળવવા માટે સૂચનો નીચે આપેલા છે, તો આ પ્રયોગ કરવા માટે તમારે કઈ વસ્તુઓ જોઈએ એની પણ આપણે અહીં માહિતી આપી, તો એની માટેના પાસે સૂચનો છે કે પાઇપ મેળવવા માટે પહેલા સૂચનો તમારે જોવા પડે। તો પહેલું છે કે જો શક્ય હોય તો એક નાનું ટીન કેન લો અને તેનું તળિયું કાપો, તમારે ટીન કેન લઈને તેનું શું કાપવાનું, તળિયું કાપો। જો પીવીસી એટલે કે આશરે 5 સેમી વ્યાસ નળી હોય તો તેને 20 સેમી લાંબા ટુકડામાં કાપો અને વાપરો। જે સ્થાન પરથી ભૂમિ એકત્ર કરવાના હોય ત્યાં 2 સેમી ઊંડી પાઇપ મૂકો, જે સ્થાન પરથી ભૂમિ એકત્ર કરવાનો હોય ત્યાં શું કરવાનું છે, તમારે 2 સેમી ઊંડી પાઇપ મૂકો, 200 મિલી જેટલું પાણી તેમાં નાખો, અને 200 મિલી પાણી માપવા માટે તમે 200 મિલી ખાલી બોટલ વાપરી શકો, તેમાં પાણી નાખવાનું શરૂ કરો, ત્યારનો સમય નોંધો, જ્યારે પાઇપમાંથી પૂરેપૂરું પાણી ખાલી થાય ત્યારનો સમય નોંધો,
અહીં પાણી ઉભરાઈ ના જાય અથવા તો આજુબાજુ ના ઢોળાઈ જાય તેની કાળજી લેવી. નીચે આપેલા સૂત્રની મદદથી અનુસ્ત્રવણ દર ગણવો. અહીં આપણે શું કહીએ છીએ, અનુસ્ત્રવણ દર, બરાબર. એટલે કે આજે આપણને કીધું છે કે કઈ રીતે માપી શકાય, તો એની માટે તમારે શેની જરૂર પડે, તો એક નાના ટીનની જરૂર પડે જેને તમારે તળિયેથી કાપવું પડે, અને 200 ml જેટલું પાણી તમારે લેવાનું, અને ખાલી બોટલ પણ એની માટે. તેનું આપણે માપ માપવું હોય તો એની માટે છે ને 200 ml જે પાણીની બોટલ છે એનું પણ તમે વપરાશ કરી શકો. અને 20 સેમી લાંબા ટુકડાને શું જોઈએ તમારે, પીવીસી પાઇપ. તો એ પ્રમાણે તમારે શું કરવાનું, આ પ્રયોગ કરવાનો. અને એની માટે તમારે આપણે શું કરવાનું કીધું છે કે અનુસ્ત્રવણ દર આપણે તેને ગણવાનો છે. તો અનુસ્ત્રવણ દર નું આપણે સૂત્ર શું છે, તો અનુસ્ત્રવણ દર મિલી પ્રતિ મિનિટ, અને મિલી અથવા તો મિનિટ, અને બરાબર પાણીની માત્રા જે મિલીમાં અને તેનું છેદમાં અનુસ્ત્રવણ સમય જે આપણને મિનિટમાં દર્શાવેલો છે. બરાબર, મિલી સ્ત્રવણ દર બરાબર પાણીની માત્રા છેદમાં અનુસ્ત્રવણ સમય. તો હવે આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે એક નમૂનો, એક ચોક્કસ નમૂના માટે તે 200 મિલી, શું કીધું છે, 200 મિલી અહીંયા મિલીના અનુસ્ત્રવણ માટે 20 મિનિટ લે છે. કેટલી મિનિટ લે છે, અહીંયા આપણે સમય પૂછશે ને, 20 મિનિટ લે છે. તો અહીંયા આપણે જોઈએ કે 200 મિલી, 200 મિલી, અને આપણે સમય કેટલો આપ્યો છે અંદર, તો કહે છે કે તેની માટે કેટલો સમય લે છે, અનુસ્ત્રવણ માટે 20 મિનિટ લે છે. તો અહીંયા લખું છું કે 20 મિનિટ, શૂન્ય શૂન્ય ગયું, શું થાય 10 × 20, એટલે આપણો શું આપ્યો આવ્યો જવાબ 10. અનુસ્ત્રવણ કીધું છે કે 10 મિલી પ્રતિ મિનિટ, 10 મિલી પ્રતિ મિનિટ, એટલે કે તમારા ભૂમિના નમૂના માટે અનુસ્ત્રવણનો દર ગણો. એટલે તમારા અવલોકનો બીજા સાથે સરખાવો અને દરેક ભૂમિના નમૂનાને અનુસ્ત્રવણના દરને ચડતા ક્રમમાં ગોઠવો. એટલે તમારે પણ શું કરવાનું છે, આ રીતનું તમારે આપતો, આ એક પ્રકારનો શું કહેવાય, દાખલો કહેવાય. તો કે અનુસ્ત્રવણ દર એ તમારે તમારી જાતે આ રીતે મેળવવાનું, અને એનું તમારે અનુસ્ત્રવણ દર મેળવી અને તેને ચડતા ક્રમમાં ગોઠવવાનું. તો આ આપણે શું થયું, ભૂમિના ગુણધર્મો, જેમાં આપણે મુદ્દો મેળવ્યો પાણી, ભૂમિમાં પાણીનું અનુસ્ત્રવણ દર, જેમાં આપણે આ પ્રવૃત્તિ જોઈ. એના પછી આપણને છે કે ભૂમિમાં ભેજ, એના પછીનો મુદ્દો છે ભૂમિમાં ભેજ. ભૂમિમાં ભેજ આપણી પાઠ્યપુસ્તકનું પાના નંબર 101 ઉપર. શું તમે ક્યારે ઉનાળાના ગરમ દિવસોમાં ખેતર નજીકથી પસાર થયા છો? તમે કદાચ ભૂમિ પરની હવા થોડીક ચળકતી લાગશે. અવશ્ય માટે આ પ્રવૃત્તિ કરો અને જવાબ મેળવો. એટલે એની માટે આપણને કઈ આપી છે પ્રવૃત્તિ 9.5, કે એક ઉત્કલન નળી લો, તેમાં 2 ચમચી માટીનો નમૂનો નાખો, તેને જ્યોત પર ગરમ કરો અને અવલોકન કરો. ચાલો આપણે શોધીએ કે ગરમ કરવાથી શું થાય છે. તો આપણે કઈ રીતે એને ગોઠવવાનું છે, અહીં આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 101 પર આકૃતિ 9.6 અહીં આપણને આપેલી છે. જો માટીમાંથી બાષ્પ બહાર કાઢવી, તો આ રીતે કે શું તમે પાણીને આપણે ઓકે આવો, તમારે ગરમ કરવાથી શું થાય છે કે શું તમને પાણીના બિંદુઓ ક્યાંક દેખાય છે? જો હા, તો તમને તે ક્યાં જોવા મળે છે? એટલે કે ગરમ કરતા પાણી માટીમાંથી બાષ્પ રૂપે નીકળે છે. શું થાય છે, ગરમ કરતા પાણી માટીમાંથી બહાર, એટલે બાષ્પ રૂપે બહાર નીકળે છે, એટલે કે ઉપર જતા બાષ્પ ઠંડી પડે છે અને ઉત્કલન નળી ઉપરની અંદરની સપાટી પર જામે છે. અને પછી ઉત્કલન નળી શું કરે છે, ઉત્કલન નળી ઉપરની અંદરની સપાટી પર જામે છે. એટલે કે ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે. ઉનાળાના ગરમ દિવસોમાં શું કરે છે, દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે, અને ભૂમિની ઉપરની સપાટી કેવી લાગે છે, આપણને ચળકતી લાગે છે. અને માટીના નમૂનાઓને ગરમ કર્યા પછી તેને ઉત્કલન નળીમાંથી બહાર કાઢવું. માટીના નમૂનાને ગરમ કર્યા પછી તમારે શું કરવાનું છે, ઉત્કલન નળીમાંથી બહાર કાઢવું, તેને જે માટીને ગરમ નથી કરેલી તેની સાથે સરખામણી કરો. એટલે કે જે માટીને તમે ગરમ કરી તો એમાંથી શું થયું, એ માટીમાંથી બાષ્પ રૂપે પાણી બહાર નીકળી ગયું.
પણ એના જે આપણે તમે ગરમ કરેલી નથી તે માટે તમારે શું કરવાની છે સરખામણી કરવાની છે તો બંને વચ્ચેનો તમારે શું કરવાનો તમારે તફાવત નોંધવાનો છે તમે તફાવત નોંધવાનું ભૂલતા નહીં આ સાથે આપણે ભાગ 3 એ અહીંયા પૂર્ણ કરીએ છીએ